હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ દસ સ્વાધ્યાય આંકડાશાસ્ત્ર ટોપિક છે, બરાબર? સ્વાધ્યાય આંકડાશાસ્ત્ર. તો એમાં આપણે દાખલા નંબર 5 ધારેલ મધ્યકની રીતનો દાખલો, એની પેલા 4 દાખલા મૂકી દીધેલ છે. આજે આપણે દાખલા નંબર 5 ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકનું સૂત્ર શું છે? એક્સ બાર બરાબર એ વત્તા એફ આઈ ડી આઈ છેદ મેં ફાઈ. ને પદ વિચલનનું સૂત્ર આવે તેમાં ડી આઈ ને પેલે શું આવી જાય? યુ આઈ. ને બરાબર ગુણ્યા પણ આવી જાય, ગુણ્યા પણ એચ આવી જાય. આની અંદર આપણે એ વત્તા એફ આઈ ડી આઈ છેદમાં એફ આઈ છે. હવે આપણે રકમ જોઈએ તો આટલું તો તમને બોર્ડમાં આપેલું જ હશે. પેલાય તો એમાં એક વર્ગ આપેલો હશે અને નીચે આવૃત્તિ આપેલી હશે. તો આડી લાઈનમાં હોય આડી તો તમારે ઊભા કોષ્ટક બે બનાવી દેવાના. 0, 10, 10, 20, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 150, 160, 170, 180, 20, 30, 60, 8, 20, 30, 60, 8, 60, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160, 70, 80, 90, 100, 150, 160,
યાદ તો તમારે આપેલું હોય એમાં લખીને પછી તમારે મધ્ય કિંમત ગોતવાની છે, ડીઆઈ ગોતવાનો છે, ને એફઆઈ એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે. તો પેલા આપણે જોઈએ તો આ 0 થી 10 છે આ વર્ગનો સરવાળો બે આપ્યા છે ને 0 10 ના બેનો સરવાળો કરો 10 અને 0 કેટલા થાય તો 10 થાય સરવાળો કરવાનો. પછી એફ ને 2 વડે ભાગવાના છે તો 0 10 એટલે 10 થયા સરવાળો. આ 0 અને 10 નો સરવાળો 10 થાય, 10 ને 2 વડે ભાગો તો 5 થાય. કેટલા થાય? અહીં 5 લખવાના છે, બરાબર 5 લખવાના છે, બરાબર 5 લખવાના છે. પછી 5 લખાઈ ગયા પછી અહીંયા ગેપ કેટલાનો છે? 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10, 10 10 નો ગેપ છે. અહીં 5 લખાઈ ગયા પછી આપણે 10 10 એડ કરવાના એટલે ઉમેરવાના છે. તો 0 10 10 છે એના સરવાળો 10 થયો તો એનો અડધો ભાગ એટલે 2 વડે ભાગ્યા તો 5 આવ્યા મધ્ય કિંમત. પછી 10 10 ઉમેરવા, ગેપ કેટલો છે? 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, 70 માંથી 60 જાય તો 10. તો 10 10 ઉમેરો, 5 પછી કેટલા આવશે? 15. 5 પછી કેટલા આવશે? 15. પછી આમાં ફરી તમે બરાબર 10 નાખો તો 25 આવશે, બરાબર 25. આમાં 35 થશે 10 નાખો તો, બરાબર ફરતે 5 લખી નાખીએ, 5 15 25 35 અને 45 આવશે, 45 આમાં 55 આવશે, છેલ્લે કેટલા આવશે? 65. છેલ્લે કેટલા આવશે? 65. તો છેલ્લે 65 આવ્યા. તો હવે તમારે એક વાર ફરી એક વાર સમજી લો, 0 10 લબીને સરવાળો કરી અને 2 વડે ભાગો તો 10 ને 2 વડે ભાગો તો 5 આવે. એ રીતના 20 ને 10 30 થાય, 30 ના અડધા કરો તો 15 થાય. પણ દર વખતે સરવાળો 2 વડે ભાગવાની જરૂર નથી. એક વાર આવી ગયા તમારા 10 ભાગ્યા 2 2 કરો એટલે 5 આવશે. પછી 10 10 ઉમેરી નાખો, 5 15 25 35 45 55 65. હવે આ કેટલા સંખ્યા છે? 1 2 3 4 5 6 અને 7. 7 હોય તો વચ્ચેનો ભાગ કયો આવશે? 35 આવશે. વચ્ચે ક્યાં હોય? આ 35, એને એ ધાર લેવાનું. આ બાજુ 3, આ બાજુ 3, તો વચ્ચે કઈ થઈ? 7 છે. એકી સંખ્યા હોય તો વચ્ચે બે બાજુથી ચોથો. 1 2 3 ને 4, 1 2 3 ને 4, તો 7 સંખ્યા. તો વચ્ચેનો ભાગ કયો? તો ચોથો ભાગ. ઉપરથી ચોથો, નીચેથી નીચેથી પણ ચોથો ભાગ, એટલે 35 આપણો આપણો મધ્ય ભાગ થયો. અને એને એ ધારવાનો છે. એને શું ધારવાનો છે? એ ધારવાનો છે. હવે 35 માંથી તમારે આ એક સાઈ બાદ કરવાનો. 35 માંથી 5 જાય તો 30 વધે. કેટલા વધશે? 30 વધે. અહીં 30 લખવાના છે. ડીઆઈ કેટલો છે? 30. પછી જોઈએ પેલા અહીંયા એ ધાર્યો હોય ની તમે, અહીંયા ડબલ 0 આવશે. અહીંયા પણ કેવો આવશે? ડબલ 0 આવશે. તો 35 માંથી એક સાઈ બાદ કરો, એમાંથી એક સાઈ બાદ કરો એટલે 5 બાદ કરો તો 30 વધે. પછી દર વખતે તમારે શું કરવાનું? અહીંયા કે 10 10 નો ગેપ છે, 70 માંથી 60 જાય તો 10. તો 0 તરફ 10 10 ઘટાડીને જવાના. 30 માંથી 10 ઘટાડો કેટલા થાય? 20 થાય. કેટલા થાય? 20 થાય. 20 માંથી 10 ઘટાડો તો 10 થાય. 10 માંથી 10 ઘટાડો તો 0 થાય. તો 0 માં 0 પછી તમારે 10 10 પ્લસ કરવાના, વધારવાના છે. 0 પછી અહીં 10 આવે, અહીં કેટલા આવશે? 20 આવશે. અહીં કેટલા આવશે? 30 આવશે. 0 પરના માઇનસ કરવાના. 0 પર કેવો કરવાના છે? માઇનસ. 0 પરના માઇનસ. તો ફરી એક વાર તમારા એ મધ્ય ભાગ ધાર્યો છે, આની વચ્ચેનો ભાગ, એમાં 35 માંથી 5 બાદ કરો તો તમારે 30 આવશે. તો અહીં 30 લખી નાખ્યા. પછી 10 10 નો ગેપ છે તો 10 10 ઘટાડીને 0 તરફ જવાનું છે. 30 20 10 0, તો 0 પછી 10 10 વધારવાનું છે. 10 20 ને 30. હવે આપણે શું છે? કોલમ એફ આઈ ડી આઈ.
તો આ એ થાય છે આઈડીએચ, બે નો ગુણાકાર, બે ને શું આ કરવાનો છે ગુણાકાર, તો ત્રણ ચોક બાર, 120 છે ને, ત્રણ ચોક બાર, તો ત્રણ ચોક આપણે બાર લખ્યા, આ મીંડું એટલે કેટલા, 120, આ બે માંથી એક માઇનસ હોય તો માઇનસ 120, આ કેવા છે માઇનસ 120, પછી આઠ દુ સોળ, એક મીંડું એટલે 160, માઇનસ કેટલા થશે 160, માઇનસ 160, દસ તેરી 30, માઇનસ 30, કેટલા આવશે માઇનસ 30, પછી 20 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયો, પછી 10 તેરી 30 હવે નીચે પ્લસ આવશે, નીચે કેવા આવશે 10 તેરી 30, પછી 20 ચોક 80, 20 ચોક કેટલા થશે 80, પછી 8 તેરી 24, એક મીટર એટલે 240, કેટલા થશે 240, એટલે માઇનસ વાળા 3 છે ને પ્લસ વાળા પણ 3 છે, એટલે માઇનસ વાળાનો સરવાળો કરવાનો, એટલે માઇનસ વાળાનો સરવાળો તો કેટલા થશે બરાબર 120 ને બરાબર 120 ની અંદર આપણે 30 નાખ્યા એટલે 150 થયા, 120 ની અંદર 30 નાખો તો 150, 150 ને 160 310 થશે, કેટલા થશે આનો સરવાળો ત્રણેયનો 310 આવે, કેટલો આવશે 310, તો કેવા છે માઇનસ છે, માઇનસ વાળાનો સરવાળો માઇનસ જ રહેશે, તો 120 ની અંદર 30 નાખો તો 150, 150 ને 160 કેટલા થાય 310 થશે, તો કેવા છે માઇનસ, પ્લસ વાળાનો સરવાળો કરવાનો છે તો 240 ની અંદર આપણે કેટલા નાખવાના છે 80 ને 30 કેટલા થાય 110, 240 ની અંદર 80 ને 30 110, 240 ની અંદર 110 નાખો તો 200 ને કેટલા થશે 50 બનશે, કેટલા બનશે પ્લસ 250, પ્લસ કેટલા બનશે 250 બરાબર, હવે આ માઇનસ છે, આ કેવા છે આ માઇનસ છે બરાબર, 30 80 ને 240 બરાબર, 30 80 ને 240 આ ત્રણેયનો સરવાળો થશે 250, કેટલો થશે 80 ને 30 110, 110 આમાં નાખો 250 નહીં પણ કેટલા થશે 350 થશે, કેટલા થશે 350 બરાબર, 240 છે, 240 ને 80 કેટલા થાય 320, 320 ને 30 350 થયો, હવે 310 માઇનસ છે ને 350 કેવા છે પ્લસ છે, કેવા છે પ્લસ છે, તો માઇનસ પ્લસ એટલે બાદબાકી કરવાની સંખ્યા, 350 માંથી 310 જાય તો 40 વધે, કેટલા વધે અહીંયા આપણે લખવાના છે 40, કેટલા લખવાના છે 40 લખવાના છે બરાબર, આ તમારો સરવાળો જોવાનો છે કેટલો થયો માઇનસ 310 થયો, તમે કેટલો થયો 240 માં 80 નાખો તો 320 થશે, 320 ને 30 350 આ પ્લસ છે, આ કેવો છે તો માઇનસ પ્લસ એટલે સંખ્યાની બાદબાકી, 350 માંથી 310 જાય તો કેટલા વધશે ખાલી માત્ર 40 વધશે, અને નિશાની કઈ આવશે મોટાની, તો મોટા 350 છે એટલે પ્લસ આવશે, આ કહેવાય વા 40 પ્લસ આવશે, તો હવે આવું એફઆઈ નો પણ સરવાળો આપણે કરી લઈએ, તો કેટલા થાય 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 20 35, 35 ને 3 38, 38 ને 4 42, 42 ને 8 50 થશે, આવૃત્તિ કેટલી થશે આવૃત્તિનો સરવાળો 50 થશે, આવૃત્તિ કેટલી 50, ને એફઆઈડીઆઈ નો એફઆઈડીઆઈ નો ગુણાકાર આ બધો આવ્યો આપણે 4 ગુણ્યા 30 120, 8 ગુણ્યા 20 એટલે 160, 3 ગુણ્યા 10 એટલે બરાબર માઇનસ 30, તો ઉપરના 0 0 ઉપરના માઇનસ છે, પછી 20 ગુણ્યા 0 એટલે 0, 10 તેરી 30, પછી 20 ચોક 80, 3 અઠા 24 એટલે 240, તો માઇનસ વાળાનો સરવાળો 310 અને પ્લસ વાળાનો સરવાળો પ્લસ 350 થયો, આ પ્લસ માઇનસ એટલે બાદ બાકી 350 માંથી 310 કાઢશો એટલે 40 વધશે, નિશાની કોની આવશે મોટાની એટલે 350 ની પ્લસ, હવે આ સંખ્યા આપણે આવી ગઈ છે તેને આપણે સૂત્રમાં મૂકીએ, તો એ કેટલો છે આપણે 35 છે, કેટલો છે 35 આવ્યા, 35 પ્લસ એફઆઈડીઆઈ, તો એફઆઈડીઆઈ આપણે આવ્યો છે 40 પ્લસ, અહીં કેટલા છે 40, 40 એફઆઈ નો સરવાળો કેટલો થયો 50 થયો, કેટલો થયો 50 થયો, અહીંયા આ બે 40 ના છેદમાં 50 આ ભાગાકાર છે, તો અહીંયા છેદ ઉડે 50 ના 35 સાથે ઉડે નહીં, કારણ કે પ્લસ છે, તો 40 ના છેદમાં 50 છે એનો છેદ ઉડશે, તો આપણે 0 0 ઉડાડી નાખીએ તો 4 ના છેદમાં 5 રહ્યા, કેટલા રહ્યા 4 ના છેદમાં 5, તો હવે આપણે ભાગાકાર કરી લઈએ 4 ભાગ્યા 5, તો 4 અંદર લખવાનો છે અને 5 કેવા છે બહાર લખીને ભાગાકાર કરવાનો છે, તો 5 એકા 5 હાલશે નહીં, કારણ કે 4 નાના છે, આપણે અહીંથી આવી રીતના કરી લેવાનું, એટલે 0 થી નાની સંખ્યા આવશે 0. 4 નાના છે 5 કરતા, એટલે તમારે 5 એકા 5 તો હાલે નહીં, તો શું કરવાનું 0 પોઈન્ટ એટલે 12 થી હવે તમારે 0 ઉતારી લેવાનું, 5 8 40, 5 8 40,
પૂરું થઈ ગયું બરાબર, તો પોઈન્ટ આઠ આવ્યા, કેટલા આવ્યા? પોઈન્ટ આઠ. તો ચાર ભાગ્યા પાંચ કરો તો તમારે કેટલો આવશે? ઝીરો પોઈન્ટ આઠ. તો એક્સ બાર, એક્સ બાર ટાઈમ પાંત્રીસ વત્તા ચાર ભાગ્યા પાંચ કરો તો તમારે ઝીરો પોઈન્ટ આઠ આવશે. ઝીરો પોઈન્ટ આઠ. હવે પાંત્રીસ વત્તા શૂન્ય એટલે પાંત્રીસ જ થશે બરાબર. પાંત્રીસ વત્તા શૂન્ય એટલે પાંત્રીસ આખા જ છે, આમાં તો પોઈન્ટ આઠ છે. તો પાંત્રીસ વત્તા શૂન્ય એટલે પાંત્રીસ પોઈન્ટ આઠ, કેટલા આવશે? પાંત્રીસ પોઈન્ટ આઠ, કેટલા આવશે જવાબ? પાંત્રીસ પોઈન્ટ આઠ આવશે બરાબર. અહીંયા પાંત્રીસ વત્તા ચાર ભાગ્યા પાંચ કરીએ આપણે ઝીરો પોઈન્ટ આઠ આવશે. તો પાંત્રીસ વત્તા શૂન્ય એટલે પાંત્રીસ જ થયા સરવાળો, પોઈન્ટ આઠ એટલે પાંત્રીસ પોઈન્ટ આઠ. આપણો આ ધારેલ મધ્યક ની રીત થી મધ્યક મળી ગયો છે, તો આપણો આ જવાબ છે પાંત્રીસ પોઈન્ટ આઠ. તો આવી ગયો કે નહીં આપણે જોઈ લીધું. તો પાંત્રીસ પોઈન્ટ આઠ જવાબ આવી ગયો છે. તો એક્સ બાર એટલે કે મધ્યક પાંત્રીસ પોઈન્ટ આઠ આપણો જવાબ આવી ગયો છે. આપણો દાખલો પાંચ પૂરો થયો છે. આના પછી આપણે છઠ્ઠો પણ દાખલો મૂકવાના છીએ. આ દાખલો જોઈ લેજો, જોઈ લેજો ને શેર કરજો. ઓકે, થેન્ક યુ.